नहीं बंधना थाती कायम सोनेरी प्रभातनी, नहीं बंधना थाती कायम सोनेरी प्रभातनी, मीठी महक गुजरातनी, मीठी महक गुजरातनी। श्वास मही गुजरात अने उच्छ्वास मां गुजरात छे, अही मिलन मां के पछी प्रवास मां गुजरात छे, वृक्ष पवन पहाड़ लीला घास मां गुजरात छे, वृक्ष पवन पहाड़ लीला खास माँ गुजरात छे, कर्म कौशल स्नेह सरोवर कमी नथी कोई वात नी, मीठी महक गुजरात नी, मीठी महक गुजरात नी। चंदन थी पण अधिक सुवासित अहिनी साबरता पी अने नर्मदा चांदी जेवा चमकेरण, नाव चलावे रेती माँ एवो शूरो एक एक जन, नाव चलावे रेती माँ एवो शूरो एक एक जन, अही गवाता गरबा माँ पण रात झुमेरण यातनी, हे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा, विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटश्चैव विघ्नस्य न जायते, द्रारिद्रयं वयं किञ्चित् नराणां येन पश्यति अभयंकरमिष्टानं नराणां पापनाशनं, विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम, इच्छा कामस्तु कामार्थी मोक्षार्थी लभते गति। दोस्तों कार्यना प्रारंभे याद करवा जेवा देव ते छे गणपति, तेमनी स्थापना करवाथी कार्यनो आरंभ सरल बने छे, संकटो दूर थाय छे अने बिना विघ्ने कार्य पूर्ण थाय छे, पछी ते काम विद्याने लगतु होय, परदेश गमनने लगतु होय, विवाहने लगतु होय के पछी धंधा किया सफलताने लगतु होय, जिंदगीना आ बद्दाज महत्वना कार्योमा जेमना पर गणपति दादानी असीम कृपा वर्षी छे एवा डाया काका मळवा जेवा माणस छे। हाल अमेरिका खाते रहता आ सीधा साधा सरळ सेवाभावी संस्कारी अने नक्षिक गुजराती एवा डाया भाई एटला माटे आदरणीय छे के गुजरातनी अस्मिताने एमणे पश्चिमनी धरती पर रहीने पण संभाळी छे, साचवी छे अने एनु संवर्धन कर्यु छे। दोस्तों गुजराती भाषामां एक कहेवत छे के नाणा वगरनो नाथियो अने नाणी नाथा लाल, आ कहेवत समाजमां नाणानुं एटले के डॉलर अथवा रूपियानुं महत्व दर्शावे छे। बेशक सारू जीवन एटले के सुविधापूर्ण अने गुणवत्तासभर जीवन जीवा माटे संपत्ति समृद्धि दौलत के नाणानुं महत्व स्वीकारवुं ज पड़े, तेम छतां रूपिया ए सर्वस्व नथी, रूपियाथी भौतिक सुख અને સગવડતા માટેના સાધનો ખરીદી શકાય છે, મનની શાંતિ નહીં, રૂપિયાથી મૂર્તિ ખરીદી શકાય છે, ભગવાન નહીં, બજારમાં મોતી વેચાતા મળે છે, આંસુ નહીં, શાંતિનું ભગવાનનું અને આંસુનું મૂલ્ય સમજનાર મોટી ઉચેરા માનવી તે છે સૌના સ્નેહીજન એવા ડાયા કાકા। ડાયા કાકા કિંમત અને મૂલ્ય એ બંને શબ્દોના અર્થને અને આ બંને શબ્દો વચ્ચેના તફાવતને સારી રીતે જાણે છે। ડાયાભાઈ આપની જન્મભૂમિ તો ગુજરાત, પણ આપના ગામનું નામ શું? મારા ગામનું નામ રેછોડ।
દયાભાઈ, તો આ ગામ ગુજરાતમાં ક્યાં આવ્યું? મહેમદાવાદ નજીકના રિંછોડ ગામમાં જન્મેલા દયાભાઈએ પ્રાથમિક શિક્ષણ રિંછોડ ગામમાં જ લીધું અને ઉચ્ચ અભ્યાસ કર્યો આણંદ વલ્લભ વિદ્યાનગરની પોલિટેકનિક કોલેજમાં. અહીં તેઓ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા. દયાભાઈ, આપે પ્રાઇમરી એજ્યુકેશન ક્યાં લીધું? મારું પ્રાઇમરી સ્કૂલ રિંછોડમાં, પ્રાથમિક શાળામાં. તો દયાભાઈ, આપે હાયર એજ્યુકેશન ક્યાં લીધું? માધ્યમિક શાળા અકલાજાની અંદર. આપની કોલેજ વિશે કંઈ કહો અમને. એ વિદ્યાનગરમાં ભૈલાલભાઈ ભીખાભાઈ પોલિટેકનિક કોલેજ અને મેં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું. સંયુક્ત પરિવાર ભાવનાને ભરેલા તેમના માતા પિતાએ દયાભાઈનો ઉછેર જ એવો કર્યો હતો કે તેઓ વિશ્વમાં ક્યાંય પાછા જ ન પડે. તો આપની સ્કૂલ અને આપના કોલેજના સમય ટાઈમનો કોઈ યાદગાર કિસ્સો અમને કહો. મારા કોલેજ સમયના યાદગાર સમયમાં હું જણાવું કે એન્જિનિયરિંગની અંદર સ્લાઇડ રૂલ જોઈતું હતું, તો એ 325 રૂપિયાનું સ્લાઇડ રૂલ અને બાય એક ભેંસ વેચી અને એના જે 325 રૂપિયા આવેલા એ મેં સ્લાઇડ રૂલ લેવા માટે ખર્ચેલા. એટલે ઇટ વોઝ ટફ ટાઈમ, આઈ વિલ સે લાઈક ધેટ. બાકી એજ્યુકેશન વોઝ ગુડ. દોસ્તો, ઘણા ઓછા એવા માણસો હોય છે કે જેમને સ્વમાનના ભોગે ધન, દોલત, વૈભવ, સત્તા કે સાહેબી કશું જ ન ખપે, અને આવા માણસોની યાદીમાં ડાયા કાકાનો નંબર સૌથી પહેલો મૂકવો પડે. એમનું ભણતર તો પાકું ખરું જ, પણ એમનું ભણતર તો એથી એ પાકું. એમનો સ્નેહ આપણને ચૂકાવી દે, એમના સિદ્ધાંતો આપણને પ્રેરણા પૂરી પાડે. દ્રઢ વિચારધારા, ત્વરિત નિર્ણય શક્તિ અને નીતિમત્તાના ધોરણોને વળકી રહેવાના તેમના સંકલ્પને 100-100 સલામ. મિત્રો, એમની રહેણીકરણીમાંથી સમજીને અમલમાં મૂકવા જેવી વાત તો એ છે કે તેમણે રૂપિયાને દાસ બનાવ્યો છે, પોતે રૂપિયાના દાસ નથી બન્યા. તેમણે રૂપિયાને હાથમાં રાખ્યો છે અને તે સેવા અને ધર્મના કાર્યમાં વાપર્યો છે. એમણે રૂપિયાને સેવક બનાવીને રાખ્યો છે, શેઠ નથી બનવા દીધો. આપને પરદેશ જવાનો વિચાર કેવી રીતે આવ્યો? મારા મોટા બહેનો અને મારા મધર ફાધરની ઈચ્છા ખરી કે અમે બધા બહાર જઈએ અને ઘરનું ફેમિલીને આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ. તો તમે પહેલા કયા દેશમાં ગયા? હું સૌથી પહેલા 1972ની અંદર કેનેડામાં ગયેલો. એવું સાંભળવામાં આવ્યું છે કે જ્યારે પરદેશ જાય ત્યારે પૈસા બહુ ઓછા હોય છે. તમારી સાથે એવો કોઈ કિસ્સો થયો હતો? એના વિશે અમને કંઈ કહો. મારા પ્રસંગમાં કેનેડાની અંદર હું લેબર જોબ કરતો અને મારે આગળ ભણવાની ઈચ્છા હતી, પણ એ લોકો યુનિવર્સિટીવાળાએ એવું કહેલું કે લોકો ખોટા ખોટા સર્ટિફિકેટ લઈને આવેલા છે એને પાસ, સો વી નોટ ગના કન્સિડર યોર સર્ટિફિકેટ એન્ડ વી કેનોટ એડમિટ યુ. સો આઈ સ્ટાર્ટેડ ધ લેબર જોબ એન્ડ આઈ ડીડ ધ વેલ્ડર ફિટર. આઈ વોઝ વર્કિંગ એઝ અ વેલ્ડર ફિટર. મારી જોબ નાની મોટી એટલે એ જ જોબ કરેલી. અને એ વખતે હું બે જોબ કરતો, બીજી જોબ પણ આવી રીતે વેલ્ડર ફિટર ને અનુસંધાનમાં જ કામ કરેલું. મીઠી મહેક ગુજરાતની આ શ્રેણી માટે સાચી જ ડાયા કાકા પ્રેરણા મૂર્તિ છે. તેઓ એક આદર્શ અને ઉમદા ગુજરાતી છે. એ ડોલરિયા દેશમાં રહેતા હોવા છતાં સેવા, સાદગી, વફાદારી અને ઈમાનદારીને નિષ્ઠાપૂર્વક વળગી રહેનારા શ્રેષ્ઠ ગુજરાતી છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ ડાયા કાકાનું જીવન સૂત્ર છે. તો આપના મેરેજ વિશે કંઈ કહો. મેરેજ કરવા માટે કેનેડામાંથી ગયેલો. 1977માં ગયેલો. 1978માં મેં મેરેજ કરેલો. તો આપના લવ મેરેજ છે કે આપના અરેન્જ મેરેજ છે? મોટાભાઈને સજેસ્ટ કરેલું અને એ લોકોએ, મારા મોટાભાઈ સાથે મારી વાઇફના રિલેટિવ લોકો કામ કરતા અને વાઇફ છે મુંબઈની, આમ સુજિત્રાના, અને એ લોકોએ સજેસ્ટ કરેલું અને પછી આઈ એગ્રીડ. આઈ બીન મેરી સિન્સ 1978 ફેબ્રુઆરી. આપને કેનેડાથી અમેરિકા જવાનો વિચાર કેમ આવ્યો? કેનેડાથી અમેરિકા આવવાના રીઝનમાં જેમ રામ ભગવાનને મંથરાએ કટુ વચન કહ્યા કે જે કહીએ તે, એ રીતે મારો ફોરમેન મને હાર્ડ ટાઈમ આપતો. બધા કેનેડાની પ્રજા હે યુ પાકી
કરીને આખો વખત આપણને બોલાવે અને દેટ વોઝ બેડ ફોર મી નો રિસ્પેક્ટ સો આઈ ક્વિટ ધ કેનેડા. તમારે બે બ્યુટીફુલ કિડ્સ છે અને એ લોકોના મેરેજ પણ હવે તો થઈ ગયા છે. તમે એમને અહીંયા જન્મ આપીને નાનપણથી ઉછેર્યા, તો એમાં તમને શું મુશ્કેલી આવી એના વિશે થોડું અમારી સાથે શેર કરો. એ બાબતમાં વાઇફનો પણ ઘણો મોટો સપોર્ટ કરો અને એમાંથી બંને છોકરા દે બીન વેલ બિહેવ, ભણવામાં પણ સારી રીતે ભણ્યા અને અમને પણ આનંદ થયો અને છોકરા પણ આનંદિત. એટલે ધેટ્સ વોટ ઇટ. આપ કેનેડાથી અમેરિકા કઈ સિટીમાં ગયા? હું કેનેડામાંથી સીધો જ અહીંયા કોલ્ડસ્પ્રિંગની અંદર આવેલો, કોલ્ડસ્પ્રિંગ ન્યુયોર્ક, અને આ કન્ટ્રી સાઇડ મોટેલ ઉપર સ્થાયી થયેલો અને કન્ટ્રી સાઇડ મોટેલમાંથી એમાંથી જે કોઈ આવક બનાવેલી એમાંથી બીજું ડેવલપમેન્ટ પણ કરેલું અને રિયલ એસ્ટેટમાં સારી એવી અચીવમેન્ટ કરેલું. દરેક સફળ પુરુષની પાછળ એમના સગા સંબંધી, મા બાપ, પત્ની, મિત્રો કે એમણે જાતે હાસિલ કરેલી હોય છે. આપ એના વિશે કંઈ કહો. એ બાબતમાં અમારા ઘરમાં ભાઈઓનો પણ સપોર્ટ કરો અને પછી બિઝનેસમાં વાઇફનો પણ પૂરો સપોર્ટ અને છોકરાઓનો પણ પૂરો સપોર્ટ અને સમહાઉ આઈ મેડ ઇટ ગુડ. મારો પોતાનો એફોર્ટ તો ખરો જ, પણ બાજુનો સાઈડમાં લોકોનો, એની લોકલ પ્રજાનો પણ થોડો ઘણો સપોર્ટ કરો. આઈ મેડ ઇટ ગુડ. આપે આટલો અથાગ પરિશ્રમ કરી અને સફળતા હાસિલ કરી છે, આપ એના વિશે કંઈ કહો. હું એટલો સમાજને સંદેશો આપું કે હાર્ડ વર્ક, ઓનેસ્ટ વર્ક, થોટફુલ વર્ક એન્ડ અચીવમેન્ટ વિલ બી ધેર. સો ધેટ્સ વોટ આઈ કેન સે. દયાભાઈ, આપની જન્મભૂમિ અને આપની માતૃભૂમિ માટે આપ કેવી લાગણી અનુભવો છો? જન્મભૂમિ માટે ઓલવેઝ વી ડુ લિટલ બિટ હિયર એન્ડ ધેર. ગામમાં, સ્કૂલમાં થોડા ઘણા રિનોવેશન કરતા હોય તે વખતે ગામના મંદિરમાં પણ સુધારો વધારો કરવા માટે આઈ ઓલવેઝ સપોર્ટેડ. મિત્રો, આપણી આ શ્રેણીમાં એવું નથી કે જે લોકો અતિ ધનાઢ્ય છે કે અબજોપતિ છે તેમની જ આપણે વાત કરીએ છીએ. મીઠી મહેક ગુજરાતની આપણું આ શીર્ષક પોતે ઘણું બધું સૂચવી જાય છે. ગુર્જર ભૂમિ તેની અસ્મિતા, તેના સંસ્કારો, તેની મહેમાનગતિ, તેની ધર્મભાવના, તેની માનવતા અને તેની ઉદારતા આવા અસંખ્ય ગુણોથી મહેકે છે. અને બસ એ મહેક જેમનામાં છે એવા ગુજરાતીઓ આપણે આ શ્રેણીમાં સ્થાન પામે છે. અને સ્થાન પણ એટલા માટે પામે છે કે સમૃદ્ધિના શિખરે બિરાજીને પણ વિદેશમાં રહીને પણ આપણા ગુજરાતના ગૌરવને વધાર્યું છે. સાંભળ્યું છે કે પંડિત મંદિરેથી કોઈને પણ મોકલે, આપની હોટલના દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા હોય છે. એના વિશે કાંઈક અમને કહો. અહીંયા લોકલ મંદિર જ્યારે બનાવતા તે વખતે ચોક્કસ એમાં પણ મદદ કરેલી અને આપણે એવું વિચારીએ કે તમારી પાસે પૈસા હોય તમે તો સારી જગ્યાએ પ્રસંગોમાં જઈ શકો, પણ જે મીડિયમ સોસાયટી હોય એમના માટે ફાયદાકારક મંદિર બનાવેલું છે અને મંદિરમાં ઘણા લોકો લગ્ન પ્રસંગ અને ઘણા બધા પ્રસંગો યોજાતા હોય તો એ લોકોને લાભ મળતો હોય છે. અને પૂજારી કોઈ વખતે મદદ માગે કોઈ પણ માટે તો આઈ વોઝ એબલ ટુ હેલ્પ ધેમ એન્ડ આઈ ડીડ હેલ્પ ધેમ. ડાયા કાકા એટલે સદગુણોનો ભંડાર. તેઓ જમણા હાથથી દાન કરે તો ડાબા હાથને પણ ખબર પડવા ન દે. ઓછું બોલે
પણ તોડી તોડીને બોલે અને લ્યો જુઓ, બરાબર ધ્યાનથી જુઓ અને તમે જ કહો, તેઓ તેમના મૌન દ્વારા પણ કેટલું બધું કહી શકે છે. દયાભાઈ, આપની જિંદગીનો કોઈ યાદગાર પ્રસંગ? એ પણ આપણા તે સાઉથમાંથી લોકો આવેલા અને પાંચેક છોકરીઓ હતી જે આંધળી હોય અને એ લોકો નૃત્ય કરીને મંદિરમાં પ્રજાને બતાવે ને પૈસા ભેગા કરે અને પછી ઘરે જાય, તો એમાં પેલા પુરુષોએ થોડો એમનો લાભ લેતા જોયા અને આઈ ડીડ ટેલ ધેમ કે ભાઈ ધીસ ઇઝ નોટ ફેર. વધતા એ લોકોને 10 દિવસ સુધી એવી મોટેલમાં રાખેલા અને પૈસા ચાર્જ નહીં કરેલા. ટૂંકા વાક્યો અને સરળ અને સમજી શકાય તેવી ભાષા એ ગાંધીજીના વ્યક્તિત્વનું એક ઉમદા પાસું હતું. બસ એ જ ઉમદા લક્ષણોની એક લઘુ આવૃત્તિ તે આપણા ડાયા કાકા. ડાયા કાકાની તો શુભેચ્છાઓ પણ દમદાર. તેમની શુભેચ્છાઓ ફળ્યા વગર રહે જ નહીં. ડાયાભાઈ, આપના દીકરી મનીષાબેન મેરેજ પછી બીમાર થઈ ગયા હતા અને એમણે એક ઇન્ડિયન ડોટર તરીકે તમને બહુ જ સપોર્ટ આપ્યો, તો એના વિશે આપ કંઈ કહો. મારી ડોટરને ક્રોન્સ કોલાઇટિસ થયેલું. શી લોસ્ટ 40 પાઉન્ડ વેઇટ ઇન 3 મંથ. પછી એને હોસ્પિટલમાં દાખલ કરેલી અને એણે પોતે કોઈ દિવસ હોસ્પિટલનું ગાઉન નહીં પહેર્યું અને શી વોઝ રિયલી સ્ટ્રોંગ પર્સન અને ઇટ મેડ આઉટ રિયલી ગુડ. અને પછી મેં જે રીતે નારાયણ સેવાની અંદર થોડી મદદ કરેલી કે ભાઈ મારી છોકરીને સારું થઈ જશે, તો નારાયણ સેવા ઉદયપુરમાં છે ત્યાં જઈને થોડી મદદ કરેલી. અમેરિકાની અંદર સેન્ટ જૂડ હોસ્પિટલ છે, એ લોકોને પણ અમુક રીતે મદદ કરેલી કે જેથી કરીને મારી છોકરીનો ફાયદો થયેલો હું એવું માનું. તો મેં એ રીતે સમાજને મદદ થયેલો. દયાભાઈ, આપના સન વિનયભાઈએ એક પારસી દીકરી સાથે લગ્ન કર્યા છે, તમે કેવું અનુભવો છો એના વિશે કંઈ કહો. ચોક્કસ, એ દીકરાનું લગ્ન કે પર્શિયન છોકરી, આમ ઈરાન પણ આમ પર્શિયન સોસાયટી. અને મેં ઇન્ક્વાયરી કરી અમુક લોકોને થ્રુ કે આ શું છે, કેમનું છે, તો એ લોકોએ કહ્યું કે આ પર્શિયન છે, પારસી લોકો. એટલે મારા વાઇફનો એક બ્રધર પારસી સાથે ભણેલો છે. મુંબઈની અંદર ઘણા પારસી લોકોની સાથે હું મળેલો અને દે આર ગુડ સોસાયટી. અને જ્યારે મારા દીકરાનું લગ્ન થયું તો પહેલાં આપણે હિન્દુ વિધિથી લગ્ન કર્યું, પછી પારસીથી લગ્ન કર્યું પર્શિયન સ્ટાઇલે. અને ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ, ઇટ વોઝ બ્યુટિફુલ. એન્ડ ધેર પેરેન્ટ્સ આર સ્ટ્રિક્ટ ટુ ધેર ડોટર. એટ વન ટાઈમ દે ગોટ એન્ગેજ બટ હી વોન્ટેડ ટુ લીવ ટુગેધર, સો ધેર પેરેન્ટ્સ ડિનાઈડ એન્ડ દે સેડ નો, વન્સ યુ ગેટ મેરીડ then you live together. So to me, it's like a good society. Yeah. It's like our culture, same જે કલ્ચર આપણું છે એ રીતનો છે, એમનો કલ્ચર છે. આપની સામાજિક સેવા વિશે કંઈ કહો. સમાજ સેવામાં તો મેં કહ્યું તે પ્રમાણે મંદિરમાં થોડું ઘણું મદદ કરેલી, કહું તો ચાલે. અહીંયા લોકલ સ્કૂલની અંદર પણ થોડી ઘણી મદદ કરીએ અને ભારત દેશમાં પણ પોતાના વતનમાં તો શું કે પોલિટેકનિકની અંદર પણ, વિદ્યાનગર બેલાભી ભીખાભી પોલિટેકનિક કોલેજની અંદર પણ અમુક પૈસા આપેલા જેથી કરીને ફ્યુચરમાં છોકરાઓને ભણવામાં મદદ થાય એવી રીતનું એરેન્જ કરેલું છે. તમારી જિંદગીના કોઈ યાદગાર પ્રસંગ વિશે અમને કહો. મારી સાથે મોટેલની બાજુમાં રેસ્ટોરન્ટ મેં ઊભું કરેલું અને રેસ્ટોરન્ટનો ધંધો, એમાં એક એમ્પ્લોય હતો અને એમ્પ્લોયીએ મને 86ની અંદર રાતે 10 વાગે રબરી કરેલી. એમાં મારો પગ ભાગેલો પણ તેમ છતાં પણ મેં ગીવઅપ નહીં કરેલું અને એકચ્યુઅલી પોલીસને હેન્ડઓવર કરેલો. એ માણસનું બધું ડિસ્ક્રિપ્શન જાહેર કર્યું અને એ પકડાઈ ગયેલો અને એને જેલની સજા પણ કરાવડાવેલી અને આઈ ડીડ નોટ ગીવ ઇટ અપ એન્ડ આઈ એમ સ્ટીલ હિયર. 36 years gonna be finished at this location and I will say I'm successful, but the hard work, honesty and wife no pun purna support. Chokra nu behavior saru j
જેથી કરી આપણને આનંદ થાય. ફેમિલી પણ અમારું જોઈન્ટ ફેમિલી અને ફેમિલીનો પણ પૂરો સપોર્ટ કરો. આપણા ગુજરાતના યુવાનો ડાયા કાકાના આશીર્વાદ પામે અને એમના જીવન દર્શનમાંથી કંઈક શીખીને પામીને સમૃદ્ધ બને, બસ એ જ અપેક્ષા. આજના યુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો? યુવાનોને એટલું તો ચોક્કસ કે ભારતમાં પણ જિંદગી સારી પેદા કરી શકાય, પણ વસ્તુ એક જ કે ઓનેસ્ટી, થોટફુલ વર્ક અને હાર્ડવર્ક. તો ઘરે પણ ઇન્ડિયામાં પણ જીવન જીવાય અને સારું જીવન જીવી પણ શકાય. બસ એમની આ કામગીરીના લીધે જ તેઓ માનનીય છે, આદરણીય છે. ગુજરાતી ભોજનની મજા શું છે? સાથે રહીને સુખ ભોગવવાની મજા શું છે? સચ્ચાઈની મજા શું છે? કરકસરની મજા શું છે? અને અમેરિકા જેવા આગેના દેશમાં રહીને પણ ગુજરાતી પણ અકબંધ જાળવીને જીવન જીવવાની મજા શું છે? આવા અનેક સવાલોના જવાબો બીજે તો ક્યાંથી મળે, પણ હા એટલું ખરું કે આ બધા જ સવાલોના જવાબ સાચા વૈષ્ણવજન સમા આ કન્ટ્રી સાઇડ મોડેલના માલિક અને કૃષ્ણ ભક્ત એવા ડાયા કાકાના જીવનમાંથી તો જરૂર મળે.